આજે આપણે જાણીશું કોર્ડિનેટી જીઓમેટ્રી મતલબ કે ભૂમિતિ સંકલન ભૂમિતિ સંકલન તમારું યુનિટ વન કોઓર્ડિનેટ જીઓમેટ્રી એના અંદર ત્રણ યુનિટ આવે છે બિંદુ રેખા અને વર્તુળ બિંદુ રેખા વર્તુળ એમાં ફર્સ્ટ છે વર્તુળ વર્તુળ વર્તુળનું કેન્દ્ર અને એની ત્રિજ્યા પહેલાં તો વર્તુળની ત્રીજા આર હોય ત્યારે એનું કેન્દ્ર એચ કે કેન્દ્ર તો એનું સમીકરણ થશે એક્સ માઇનસ એચનું સ્ક્વેર પ્લસ વાય માઇનસ કેનું નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર તો એચ અને કે મતલબ કે વર્તુળનું કેન્દ્ર જ્યારે ઝીરો ઝીરો હોય તો એક્સ માઇનસ ઝીરોનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ ઝીરોનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર

આર ઇઝ ઇક્વલ ટુ એનું સૂત્ર છે વર્ગમૂળમાં જી સ્ક્વેર પ્લસ એપ સ્ક્વેર માઇનસ સી એક્ઝામ્પલ લઈશું એક્ઝામ્પલ છે ફર્સ્ટ વર્તુર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ ફોર વાય માઇનસ વન ઇક્વલ ટુ ઝીરોનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો તો પહેલાં આપણે જે એનું વ્યાપક સમીકરણ છે એના અંગાત આ સમીકરણની સરખામણી કરીશું તો સરખામણી કરતાં

ટુનો ફોર સી તરીકે આપણા ફાય છે માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ વન તો વર્ગમૂળમાં વન પ્લસ ફોર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ સિક્સ આ એની ત્રિજ્યા મળી ગઈ નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઝીરો ટુ થ્રી ફાઇવ ફોર થ્રી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો આપણને એમાં બિંદુ આપેલા છે તો એ ત્રણ આગળ એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ ડી હવે માનાંકમાં ડી આપેલો છે કેમ કે તમારો ડી માઇનસ આવે તો એનો માનાંક કરીને એને પ્લસમાં લેવાનું કે ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ એટલે શું થાય જગ્યા કેટલી જગ્યા છે તો એ ક્ષેત્રફળ કદી માઇનસમાં ન હોય એટલે માડી છે તો પહેલાં ડી શોધીશું ડી આપણે નિશ્ચાયક ભણ્યા હતા તો નિશ્ચાયકની રીતે શોધવાનો છે હવે નિશ્ચાયકની રીતે શોધવા માટે તમારા ફાઇ ત્રણ બિંદુઓ છે તો ઝીરો ટુ વન થ્રી ફાઈવ વન ફોર થ્રી વન હવે નીચા એકનું જે સાદુરૂપ આપતા હતા એવી રીતે સાદુરૂપ આપવાનું ઇઝ ઇક્વલ ટુ ઝીરો ફાઇવ માઇનસ થ્રી માઇનસ ટુ થ્રી માઇનસ ફોર પ્લસ વન નાઇન માઇનસ ટ્વેન્ટી તો ઝીરો પ્લસ ટુ માઇનસ ઇલેવન ઇઝ ઇક્વલ ટુ માઇનસ નાઇન માઇનસ નાઇનનો માનાંક લઈશું તો નાઇન ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ માનાંકમાં ડી તો વન બાય ટુ નાઇન નાઇન બાય ટુ આન્સર થયો નેક્સ્ટ એક્ઝામ્પલ છે પી એક્સ ફાઈવ ક્યુ માઇનસ થ્રી ટુ આર એટ માઇનસ સેવન શીરો બિંદુઓવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ અડતાલીસ ચોરસ એકમ હોય તો એક્સની કિંમત શોધો તો આપણને અહીંયા ત્રણ જે બિંદુ છે એમાં એક બિંદુનો એક્સ આપેલું છે તો એ એક્સની કિંમત આપણને શોધવાની છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું છે તો ડી ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયક એક્સ ફાઇવ વન માઇનસ થ્રી ટુ વન એટ માઇનસ સેવન વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ પ્લસ સેવન માઇનસ ફાઇવ માઇનસ થ્રી માઇનસ એટ પ્લસ વન એકવીસ માઇનસ સોર તો નાઇન એક્સ પ્લસ પંચાવન પ્લસ ફાઇવ તો ડી ઇઝ ઇક્વલ ટુ નવ એક્સ પ્લસ સાહીઠ તો ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ માનાંકમાં ડી હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે અડતાળીસ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ ની કિંમત જે છે એ મૂકી દો નવ એક્સ પ્લસ તો અડતાલીસ હવે આ બાજુ વન બાય ટુ ભાગ્યામાં છે આ બાજુ જશે તો ગુણ્યામાં તો અડતાલીસ ક્રોસ ટુ મતલબ કે ફોર્ટી એટ ટુ તો નાઇ નાઇન્ટી

બી માઇનસ થ્રી માઇનસ ફોર આપેલ બિંદુઓ હોય તો પી એક્સ વાયના બિંદુ પથનું સમીકરણ મેળવો મતલબ કે તમને એક સમીકરણ મેળવવાનું કીધું છે તમારી પાસે એ અને બી આપેલા છે અને પી એક્સ વાયના બિંદુ પથ સમીકરણ ઉપર છે મતલબ કે આ બે બિંદુ જે તમને આપેલા છે એ પીના નજીકના છે એ તો પીનું જે સમીકરણ છે એના રસ્તામાં જ છે તો એના પીના જે સમીકરણના બિંદુઓ છે એરા શોધવાના કીધા છે તો પહેલાં પીએ લઈએ પીએ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ થ્રીનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ ફોરનો સ્ક્વેર તો વરમૂર કરે તો એક્સ સ્ક્વેર માઇનસ નાઇન એક્સ પ્લસ નાઇન પ્લસ વાય સ્ક્વેર માઇનસ એઇટ વાય પ્લસ સિક્સટીન

So p a square plus p b square is equal to 100. So x square plus y square minus 9x minus 8y plus 25 plus x square plus y square plus 9x plus 8y plus 25 is equal to 100. So minus 9x plus 9x cancel out. માઇનસ એઇટ વાય પ્લસ એઇટ વાય કેન્સલ આઉટ તો શું વધ્યું ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ વાય સ્ક્વેર પ્લસ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફાઈવ ફિફ્ટી ઇક્વલ ટુ હંડ્રેડ તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ ટુ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફાઈવ આ સમીકરણ તમારું પી એક્સ વાયના બિંદુનું પદ સમીકરણ મળી ગયું નેક્સ્ટ એક્ઝામ્પલ છે સાબિત કરો કે એ ટુ વન બી ફાઇવ ફોર સી ફોર સેવન અને ડી વન ફોર ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે તો આપણને ચાર બિંદુ આપેલા છે એ ચાર બિંદુ સમાંતર ચતુષ્કોણ બનાવે એવું સાબિત કરવાનું છે તો સમાંતર ચતુષ્કોણ બનાવવા માટે મતલબ કે આ જે બિંદુઓ છે એ સમાંતર ચતુષ્કોણના હોય એવું સાબિત કરવા માટે કોઈ બી બે રેખાઓ સમાન હોવી જોઈએ સામસામેની બે રેખાઓ સમાન હોવી જોઈએ તો આપણે અહીંયા એ ટુ વન બી ફાઇવ ફોર સી ફોર સેવન ડી વન ફોર સમાંતર બાજુના ઝીરો બિંદુઓ છે એવું સમજે તો એ બી Is equal to, vargmurma two minus five no square plus one minus four no square is equal to root nine plus nine is equal to root eighteen. However, BC, BC is equal to bharghuruma five minus four no square plus four minus seven no square is equal to vargmurma one plus nine is equal to root ten. સીડી ઇઝ ઇક્વલ ટુ રૂટ ફોર માઇનસ વનનો સ્ક્વેર પ્લસ સેવન માઇનસ ફોરનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ નાઇન પ્લસ નાઇન ઇઝ ઇક્વલ ટુ રૂટ એટીન એડી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ટુ માઇનસ વનનો સ્ક્વેર પ્લસ વન માઇનસ ફોરનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ વન પ્લસ નાઇન ઇઝ ઇક્વલ ટુ રૂટ ટેન તો અહીંયા આપણને એ બી અને સીડી બે સમાન મળી ગયા રૂટ એટીન અને બી સી અને એડી સમાન મળ્યા રૂટ ટેન તો સામસામેની બે બાજુઓ સમાન કિંમતની છે મતલબ કે સમાન અંતર ધરાવે છે તો આ ચતુષ્કોન આપણે સમાંતર બાજુ ચતુષ્કોન કહી શકીએ તેથી એ બી સીડી સમાંતર બાજુ ચતુષ્કોનના બિંદુઓ છે નેક્સ્ટ એક્ઝામ્પલમાં સાબિત કરવાનું છે કે માઇનસ વન માઇનસ થ્રી ટુ સિક્સ માઇનસ ફોર ઝીરો ફાઇવ થ્રી સાબિત કરો કે લંબચોરસના શિરોબિંદુઓ બિંદુઓ છે તો લંબચોરસ સાબિત કરવાનું હોય તો શું સાબિત કરવું પડે તો લંબચોરસના શીરો હોય તો એમાં એક ખૂણો કાટખૂણો ખૂણો હોય અને જે વિકરનો હોય અંદરના વિકરનો મતલબ કે જો એ સીડી હોય તમને મેં આકૃતિ બતાવી છે એમાં સામસામેના તો સરખા હોવા જ જોઈએ બે એના સિવાય જે તમારી બીડી અને એસી એ બે સમાન હોવી જોઈએ મતલબ કે વિકરનો બી સમાન હોવા જોઈએ અને સામસામેની બાજુઓ બી સમાન હોવી જોઈએ તો એ બી વન માઇનસ વન માઇનસ થ્રી બી ટુ સિક્સ સી માઇનસ ફોર ઝીરો ડી ફાઇવ થ્રી તો એ બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં માઇનસ વન માઇનસ ટુનો સ્ક્વેર પ્લસ માઇનસ થ્રી માઇનસ સિક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં માઇનસ થ્રીનો સ્ક્વેર પ્લસ માઇનસ નાઇનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ નાઇન પ્લસ એટી વન ઇઝ ઇક્વલ ટુ રૂટ નાઇન્ટી એવી રીતે સીડી શોધશો તો બી રૂટ નાઇન્ટી મળશે બી સી રૂટ સેવન્ટી ટુ એ રૂટ સેવન્ટી ટુ હવે વિકરને એસી બી એ રીતના શોધશો તો રૂટ એટીન બીડી રૂટ એટીન તો અહીંયા આપણને એ અને સીડી બે સમાન મળે છે બી સી એડી સમાન મળે છે મતલબ કે સામસામેની બાજુઓ સમાન મળી ગઈ એ તમારું સાબિત થઈ ગયું અને બે વિકર્ણોની કિંમત બી સમાન મળે છે તો એ બી સાબિત થઈ ગયું તો એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ નેવ અઢાર પ્લસ બોતેર ઇઝ ઇક્વલ ટુ નેવ મતલબ કે તમારા વિકર્ણ અને એક બાજુનો સરવાળો વિકર્ણના સ્ક્વેર અને મતલબ કે બે વિકર્ણનો સરવારો ને બે બાજુનો સરવારો તમારી ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય છે તો એ ડી ઇઝ ઇક્વલ ટુ બી સી ઇઝ ઇક્વલ ટુ રૂટ સેવન્ટી ટુ એસી ઇઝ ઇક્વલ ટુ બીડી ઇઝ ઇક્વલ ટુ રૂટ એટીન એસી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર મતલબ કે એસી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર એક વિકર્ણ અને બીજા બાજુનો બેનો સરવારા બેના વર્ગનો સરવારો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય છે તો અઢાર પ્લસ બોતેર ઇઝ ઇક્વલ ટુ નેવું તો સી કાટખોન છે એટલે સાબિત થઈ જાય છે કે એ લંબચોરસ છે નેક્સ્ટ એક્ઝામ્પલ છે નાઇન ફાઇવ ફોર ટેન ઇલેવન ટ્વેલ્વ ટુ થ્રી સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોનના શીરો બીતુઓ છે સમબાજુ ચતુષ્કોન કોને કહેવાય કે બધી બાજુઓ સરખી આવી જોઈએ બધી બાજુઓનું તમારે જે કિંમત શોધો બધી બાજુઓની એ સરખી આવી જોઈએ તો જ એ સમજુ ચતુષ્કોન કહેવાય તો પહેલાં એ બી શોધશો તો રૂટ સિક્સટી બીસી બીસી રૂટ ત્રેપન સીડી રૂટ એકસો છ એકસો बासठ ए डी रूट तेपन ए सी से रूट तेपन बी डी से रूट तेपन तो ए बी स्क्वेर इज इक्वल टू वर्गमूल में नाइन माइनस फोर नो स्क्वेर प्लस फाइव माइनस टेन नो स्क्वेर इज इक्वल टू वर्गमूल में फाइव नो स्क्वेर प्लस माइनस फाइव नो स्वेर वर्गमूल में पच्चीस प्लस पच्चीस इज इक्वल टू वर्गमूर में पचास बीसी स्क्वेर इज इक्वल टू वर्गमूर में फोर माइनस इलेवन नो स्क्वेर प्लस ટેન માઇનસ ટ્વેલ્વનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂરમાં માઇનસ સાતનો સ્ક્વેર પ્લસ માઇનસ ટુનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂરમાં ફોર્ટી નાઇન પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂરમાં ફિફ્ટી થ્રી તો બીસીનો બીસીનો સ્ક્વેર અને એબીનો બીનો બે શોધ્યા એબી અને સીડી બે એવી સમાન નથી એબી અને બીસી બે બી સમાન નથી એટલે તમારી બધી બાજુઓની કિંમત અલગ અલગ આવે છે તેથી સમજુ ચતુષ્કોણ નથી નેક્સ્ટ છે રેખા વર્તુળ તમારું પૂરું થયું નેક્સ્ટ છે રેખા રેખાનું વ્યાપક સમીકરણ છે એ એક્સ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો રેખાનું સમીકરણ છે ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એક્સ એક્સ વાય વન એક્સ વન વાય વન વન એક્સ ટુ વાય ટુ વન આ નિશ્ચાયક છે ત્રિહાણ નિશ્ચાયક જે તમે આગળ ભણી ચૂક્યા છો એક્ઝામ્પલ લઈએ બિંદુ ટુ માઇનસ થ્રી અને થ્રી માઇનસ ફોરમાંથી પસાર થતા રેખાનું સમીકરણ મેળવો તો એક્સ વાય વન એક્સ વનની કિંમત છે ટુ એક્ વાય વનની કિંમત છે માઇનસ થ્રી વન થ્રી માઇનસ ફોર વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો

અક્ષની ધન દિશા સાથે ઠીટા ઇઝ ઇક્વલ ટુ પાય બાય ફોર માપનો ખૂણો બનાવતી રેખાનો ઢાળ શોધો આવું એક્ઝામ્પલ છે કે તમારો અક્ષની ધન દિશા સાથે ઠીટા ઇઝ ઇક્વલ ટુ પાય બાય ફોર માપનો ખૂણો બનાવતી રેખાનો દાર શોધો તમને ઠીટા આપી દીધેલો છે તો એમ ઇઝ ઇક્વલ ટુ ટેન ઠીટા ટેન ઠીટાને બદલે પાય બાય ફોર તો એમ ઇઝ ઇક્વલ ટુ ટેન પાય બાય ફોર તો એમ ઇઝ ઇક્વલ ટુ વન નેક્સ્ટ છે જો રેખા એક્સ અક્ષની ધન દિશાને સમાંતર હોય તો ઠીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો મતલબ કે જો અક્ષના ઉપર જ હોય રેખા એના સમાંતર જ હોય મતલબ કે અક્ષની જે રેખા છે એના સમાંતર હોય તો કોઈ સમાંતર હોય તો કોઈ ખૂણો બનાવે નહીં તો ઠીટા તમારો મળે નહીં તો ઠીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય જો રેખા એક્સ અક્ષની ધન દિશાને લંબ હોય તો ઠીટા ઇઝ ઇક્વલ ટુ નેવું લંબ હોય એટલે ઊભી હોય ડાયરેક્ટ વાયક્સ જેવી હોય તો બેના વચ્ચેનો ખૂણો શું થાય ઠીટા ઇઝ ઇક્વલ ટુ નેવું જ્યારે રેખા બે બિંદુઓ એ એક્સ વન વાય વન અને બી એક્સ ટુ વાય ટુમાંથી પસાર થતી હોય ત્યારે રેખાનું ઢાળનું સમીકરણ એમ ઇઝ ઇક્વલ ટુ વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન તો એનું એક્ઝામ્પલ છે એ ટુ થ્રી બી થ્રી માઇનસ વન હોય તો રેખાનો ડાર એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન માઇનસ થ્રી અપોન થ્રી માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર પોન વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફોર જ્યારે રેખાનું સમીકરણ એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપેલ હોય ત્યારે રેખાનો ધાર એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ અપોન માઇનસ બી મતલબ કે તમારો એ બી જે હોય એના ઉપરથી ધાર નક્કી થશે તો માઇનસ એ અપોન બી તો થ્રી એક્સ માઇનસ સેવન વાય માઇનસ ઇલેવન ઇઝ ઇક્વલ ટુ ઝીરોનો ઢાર શોધો તો એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી અપોન માઇનસ સેવન તો થ્રી બાય સેવન એનો ઢાર થયો જો બે રેખાઓ એકબીજાને સમાંતર હોય મતલબ કે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો બંનેના ધાર સેમ જ આવે એમ વન ઇઝ ઇક્વલ ટુ એમ ટુ જો બે રેખાઓ એકબીજાને લંબ હોય એકબીજાને લંબ હોય તો એનું થાય છે એમ વન ઇન ટુ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન આના નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પાર્ટ ટુ કરીને નેક્સ્ટ વિડીયો આવશે એમાં તમારા બે રેખાના એકબીજાને લંબ હોય એના એક્ઝામ્પલ જોઈશું